મેઈન બાબત છે ભણવાની ગ્રેસે છે પાઠ્યપુસ્તકના પહેલા પેજે આપણી મૂળભૂત ફરજો આપેલી છે જે અવકડવાળી છે તેના વિશે હું તમને લોકોને થોડી ઘણી માહિતી આપીશ જો આ કંઈ પૂછાવાનું નથી પણ આપણી લાઈફ માટે આપણા જીવન માટે જરૂરી છે કે આપણને ખબર હોવી જોઈએ કે આપણી માણસની આપણી ફરજ કયા પ્રકારની હોવી જોઈએ આપણા હકો કયા પ્રકારના હોવા જોઈએ આપણી પોઝિશન જે પ્રકારની છે એના આધારે આપણા નિયમો છે કયા પ્રકારના હોવા જોઈએ તો મેં શું છે કે ભારતના દરેક નાગરિકની ફરજ કયા પ્રકારની હોવી જોઈએ અધિકારો કયા પ્રકારના હોવા જોઈએ ફરજો કયા પ્રકારની હોવી જોઈએ નિયમો કયા પ્રકારના હોવા જોઈએ તો જેમાં ક ખ ગ વ છે ડ સુધી છે બધી પાઠ્યપુસ્તકમાં છે આ રીતના મૂળભૂત ફરજો છે પહેલા પેજે છે રજૂ થતી જોવા મળે છે અને એના વિશે તમે કોઈ દિવસ છે ધ્યાન નહીં કર્યું હોય કારણ કે આપણે તો બધા બહુ બિઝી છીએ કે જેથી કરીને આપણે આવા જે કંઈ પણ પેજ છે એ મેઇન મેઇન જાવતું હોય એ ખાલી જોઈ રહીએ છીએ લખી નાખીએ છીએ લખવા કરતા લખી નાખીએ છીએ પણ એ ગેરહાજરી સમજતા નથી તો હું આજે તમને એક પોઈન્ટ વિશે છે એમાં સમજાવી છું પહેલો પોઈન્ટ ક છે એમાં શક્ય છે કે સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાનોનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની છે તો અહીંયા શક્ય છે કે સંવિધાનને વફાદાર રહેવાની આપણે ક્યારેય કોઈ કાર્ય ખરાબ ન કરવું જોઈએ આપણે બધાને વફાદાર રીતે છે એ કાર્ય કરવાની જિમ્મેદારી છે એની કરવી જોઈએ બધા સાથે વફાદારી રીતે છે એ કાર્ય કરવું જોઈએ આદર સાથે માન સન્માન સાથે અને કોઈ પણ સંસાધન છે નુકસાન પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ નહીં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાનો છે માન સન્માન સાથે આપણે છે કોઈ કહે છે મોર્નિંગમાં આપણે પ્લેયર્સ છે એ સાંભળીએ છીએ બોલીએ છીએ અને પછી રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજને આપણે માન સન્માન સાથે છે એ આદર સાથે છે સન્માનિત કરીએ છીએ તો ઘણા વ્યક્તિઓ છે એ હલનચલન કરતા હોય ઘણા લોકો છે ટકા ખંડવાડતા હોય ઘણા લોકો છે આમ ને તેમ છે મોઢા ફેરવ્યા રાખતા હોય પણ આપણે એવું કરવાની જરૂરિયાત ઊભી થતી નથી સાવધાનની પોઝિશનમાં આપણે લોકો 2-5 મિનિટ ઊભા રહીએ તો કંઈ ફેર પડી શકતો નથી તો માન સન્માન સાથે આદર કરવાનો રિયાસ એના પછી ખ છે આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની કે જો આપણા દેશને આઝાદી અપાવવા છે 1947માં આપણને લોકોને આઝાદી મળી એ કોઈ એક વ્યક્તિના આધારે નથી મળી ઘણા એવા ક્રાંતિ વિરોધી ને ઘણા મોટા એવા કાર્યકર્તાઓ થઈ ગયા કે જેને આપણા દેશને આગળ વધારવા માટે પોતાના જીવની પોતાના બલિદાની સ્વરૂપે છે પોતાના પરિવારને છોડી દીધો પોતાના બાળપણનું ન વિચાર્યું ભવિષ્યનું પોતાના ભવિષ્યનું પણ વિચાર્યું નથી ને આપણને આઝાદી મેળવવા આપણે લોકો સુખેથી રહી શકીએ ખુશીથી રહી શકીએ તો એ પોતે લોકોએ છે કુરબાની છે એ વહોરી છે તો એનો આપણે આદર કરવો જોઈએ ગ છે કે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની જો સાર્વભૌમ એકતા અખંડિતતા આપણો ભારત દેશ આપણે બધાને ખબર છે કે આપણા ભારત દેશમાં જ એકતા જેવી ભાવના છે જોવા મળે છે કે જે તમે ક્યાંય જાશો જો બહાર ફરવા જાશો તો ત્યાં તમને લોકોને આ ઈજાઈ જશે કે એ લોકોને પોતાના મા બાપ કે પોતાના પરિવારની કે પોતાના બાળકોની પણ ચિંતા હોતી નથી આપણા ભારત દેશના લોકોને ભારતના નાગરિકને જ એક એવી ચિંતા છે કે એકતા સાથે ભાઈચારા સાથે અને બધા રીત રિવાજમાં બધા ધર્મમાં એકી સાથેની ભાવના છે એ નિભાવતા જોવા મળે છે ભલે અલગ અલગ કાસ્ટના હોય અલગ અલગ પરિવારના હોય અલગ અલગ ધર્મના હોય પણ એકી સાથેની ભાવના આપણા ભારત દેશમાં તમને લોકોને જોવા મળશે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની આપણ થતા તેમ કરવાની જો દેશનું રક્ષણ કરવાની જ્યારે ફરજ આપણે એમાં આવે આપણને એમ કે આવી રીતના કરવાનું છે તો બિંદાસથી કાર્ય જે કરી લેવું સાચું હોય તો પણ જો ખરાબ કાર્ય કરવાનું પ્રોત્સાહન કોઈ આપે તો આપણે એનો સામ સહકાર છે એ આપવો જોઈએ ને આપણે એમ વિચારવાનું છે કે આપણા ભારત દેશનું રક્ષણ ક્યાં પ્રકારનું છે આપણા ભારત દેશને ઉગારવાનું આપણા માટે શું આપણે એવું કરી શકીએ કે આપણા ભારત દેશ હજી અહીંયા સુધી પહોંચેલો છે આટલો આટલો વિકાસ થયેલો છે અહીંયા સુધી વિકાસ થયો છે તો હવે પછીના દિવસોમાં હવે પછી એનો વિકાસ કેવો થાય એ તરફ આપણે લોકોએ છે પ્રેરવાનું
છે તો એ બાબતે આપણે થોડી આગળ વધવાનું રહેશે. એના પછીનો ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા તો સાંપ્રદાયિક ભેદોથી પર રહી અને કોઈ પણ બાબત આપણને થાય છે કે મારે આ કાર્ય છે દેશને માટે કરવું છે મારા મારે દેશને આગળ વધારવા માટે આ સ્થિતિ આ પરિસ્થિતિ અપનાવી છે તો બિંદાસથી અપનાવી લેવાનું. પછી ખોટા રસ્તાની સાથે ને સાચી જિમ્મેદારીની સાથે આપણે લોકોએ છે નિભાવવાની રહેશે. ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની બધાના ભાવનાની લાગણીની લાગણીને સાધુ સહકાર આપીને આપણે કોઈ પણ કાર્યની રચના કરવાની ખાતી હોય અથવા તો કરવાની છે તો એને આગળ પ્રોત્સાહન છે એ આપવાનું છે. બીજાને હેરાન કરીને બીજાને નુકસાન પહોંચાડીને આપણે કામ કરવાનું છે નહીં તો એનો કઈ મતલબ છે નહીં. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા વ્યવહારો ત્યજી દેવાના જો એનો એ અનાદર બધું કરી દેવાની સ્થિતિ છે એ ત્યાગી દેવાની કે સ્ત્રીઓને જ નહીં પણ બધા લોકોને માન સન્માન સાથે છે આદર સાથે છે આપણે એની સાથે વ્યવહાર છે કરવો જોઈએ. કોઈના આપણા કારણે આપણે એવું માનવું આપણા કારણે મારા કારણે છે બીજા કોઈ વ્યક્તિને છે નુકસાની થવી જોઈએ નહીં. એના પછીનો પોઈન્ટ છે આપણી સમાજિક સંસ્કૃતિના સમૃદ્ધિ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી આપણે લોકોએ રાખવાની છે. કોઈ જગ્યાએ આપણે લોકોએ જાહેર સ્થળોએ ગયા હોય તો મેં એવું કીધું છે કે આ વસ્તુને અડવાની મને છે આ સ્થિતિને ઓળંગવાની મને છે અને નુકસાન પહોંચાડવાની મને છે તો આપણે એનો વિરોધ કરવો જોઈએ નહીં. એને આડે અડીને છે એને નુકસાન પહોંચાડવી જોઈએ નહીં. સન્માન સાથે માન સન્માન સાથે આપણે લોકોએ છે એ બધા નિયમોને ફોલો કરીને આપણે લોકોએ છે ચાલવું જોઈએ. જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. જો અત્યારે આપણને ખબર છે કે જે અત્યારે અમુક અંશ છે શું કહેવાય કે કોઈ જગ્યાએ છે એ માન સન્માન સાથે આપણા લોકોએ છે પરિસ્થિતિનો સામનો છે એ કરવાનો થતો હોય અને અમુક જગ્યાએ છે એ અત્યાચાર કે એવું થતું હોય તો એને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. અડવાની મને કહી છે તો આપણે એને નુકસાન પહોંચાડવું જોઈએ ને અત્યારે ઘણી જગ્યાએ છે શિકાર કરવાની પદ્ધતિ પણ જોવા મળે છે. ના છે પ્રતિબંધ છે છતાંય આવું કાર્ય થતું જોવા મળે છે તો આપણે એનો અનાદર છે એ કરવો જોઈએ. એનો આદર નથી કરવાનો એનો એ કાર્યને આપણે છોડવાનું છે ને બીજા કોઈ વ્યક્તિઓ કરતા હોય નુકસાની પહોંચાડતા હોય તો આપણે એને આપણી એવી ફરજ છે કે આપણે એને સમજાવવા જોઈએ. કોઈ જીવ છે આપણે જો માનવ સૃષ્ટિમાં સમાવેશ થાય છે આપણને કોઈ નુકસાની થતી હોય તો આપણે બોલીને આપણે ચાલીને આપણે કામ કરીને છે સુધારી શકીએ છીએ પણ પશુ પક્ષી જીવ જંતુ છે એ બોલી નથી શકતા કે એ આપણને કહી નથી શકતા તો આપણે એના પ્રત્યે છે જીવ દાખવવો જોઈએ દયા દાખવવી જોઈએ. વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ગમે કાર્ય છે આપણે માનવતાની સાથે આપણી પ્રકૃતિની સાથે જીવનની સાથે છે પરિસ્થિતિને નિભાવવી જોઈએ. પછી આપણે લોકો આપણા હિસાબે કાર્ય કરી તો એ વ્યાજબી છે નહીં. આપણને ફાયદો થતો હોય બીજાને ભલે નુકસાની થાય એ આપણે નથી જોવાનું તો એવી ભાવના સાથે કોઈ કાર્ય કરવું જોઈએ નહીં. જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ભાવના હોવી જોઈએ. કોઈ જાહેર મિલકત છે તો એને એવું નહીં કારણ આ બધું મફતમાં મળે છે આ આપણને છે એમને મળે છે બધું લઈએ પછી નુકસાની થતી હોય તો ભલે ને બીજા લોકોને થાય પણ એવું નહીં એનું રક્ષણ કરવું જોઈએ. આપણે જોતા પૂરતી ચીજ વસ્તુ લેવાની જોતા પૂરતા કાર્યો કરવાના જોતા પૂરતું જ એ કોઈ તત્વ છે એ નિભાવવાનું થાય અથવા તો કોઈ ગરીબ લોકો છે બીજા કોઈ વ્યક્તિઓને એની જરૂરિયાત છે તો આપણે સામે ચાલીને એની મદદ છે એ કરવી જોઈએ એનું રક્ષણ છે એ કરવું જોઈએ અને હિંસાનો આપણે લોકોએ છે ત્યાગ કરવો જોઈએ. અહિંસા પરમો ધર્મ જે ગાંધીજીએ કીધેલું છે એ પ્રમાણે છે આપણે લોકોએ કામ કરવાનું છે. બધા વેર ભેદભાવ છે બધે આપણે લોકોએ છે ત્યાગી દેવા જોઈએ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો એટલે કે હાંસલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જોર જબરદસ્તીથી ને બીજાનું છીનવી લઈને આપણે કાર્ય નથી કરવાનું, આપણે આપણા બળ સાથે આપણી પરિસ્થિતિ સાથે છે એની કાર્ય છે એ નિભાવવાનું થાય છે અને એના આધારે આપણે આગળ ચાલવાનું છે. હવે કોઈનું છે મને છે મારા જે કામમાં છે આગળ વધવું છે અને હું છે બીજાનું મને છે પ્રસ્તાવ છે ગમે છે તમે છીનવી લો અને પછી હું આગળ ચાલુ તો એ ખોટું છે. એ એક પ્રકારની છે હિંસા કહેવાય કે મને છે કોઈનું દેખું જોવું છે કોઈનું જોઈ નથી શકતી અને એ આગળ વધે છે તો મને ગમતું નથી હું કેમ પાછળ લઈ જાઉં. તો આપણે એ સાથે છે એ કાર્ય નથી કરવાનું, આપણે આપણા હિસાબે છે એ કાર્ય કરવાનું છે કે આપણે કેવી રીતે આગળ વધી શકીએ અને બીજા લોકો પણ કેવી રીતના આગળ વધી શકે. માતા પિતાએ અથવા તો વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા તો આર્યને શિક્ષણની તકો પૂરી પાડવી જો કે જ્યાં સુધી જિમ્મેદારી સોંપી છે ત્યાં સુધી અને બને ત્યાં સુધી. અત્યારે શિક્ષણનું મહત્વ આ જીવનમાં ખૂબ મહત્વમાં આવે છે તો અત્યારે એવું નથી, અત્યારે ઘણી જગ્યાએ છે જો ને લારી વલ્લા કે કોઈ જગ્યાએ છે નાના બાળકોને છે એ કામ કરવાની છે એ સરકારના લોકોએ છે એ મનાઈ ફરમાવી છે તો એ કંઈ શું કામમાં એ કંઈ મળી શકે એ લોકોને એના રમવાના દિવસો છે એના ભણવાના દિવસો છે ખેલવા કૂદવાના દિવસો છે તો એને આધારે એ લોકો કામ કરી શકે તો એ પોતાના વ્યક્તિત્વને આગળ વધારી શકે એના દિવસોને છે એ જીવી શકે એના બાળપણને જીવી શકે એ રીતના છે એ કાર્ય કરે પણ આપણે એના બાળપણને જીવવું જોઈએ નહીં. કાનમાં વળગાડી દેતા હોય ઘણા હાલો કે પરિસ્થિતિ ખરાબ છે અને કાર્યમાં એ લોકો કામની જિમ્મેદારી નિભાવે છે તો વાત અલગ છે પણ એના સપનાને છે એ આપણે ડફરવા જોઈએ નહીં. જો બધા વિષયને સમજુ કે હજી એક વાર તમારે લોકોએ છે એ જોઈ લેવાની રહેશે અને શું શું કહેવા માંગે છે હજી તમારે લોકોએ છે એ સમજવું હોય તો